ફરી એક વખત આપ સૌનું એજી હબ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ગણિતમાં પ્રકરણ ચાર નો એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ દ્વિઘાત સમીકરણની અંદર આજે આપણે શીખીશું ઉદાહરણ તેર ચૌદ અને પંદર ત્રણ ઉદાહરણોનો અભ્યાસ કરીશું ગયા વિડિયો સુધીમાં ઉદાહરણ દસ અગિયાર બાર નો અભ્યાસ કરી ચૂક્યા છીએ આપણે બરાબર છે તો એ વિડીયો હજી સુધી નથી જોયા તો સૌથી પહેલા એ અનુરોધ છે કે પહેલા એ વિડીયો જોઈ લેવા ત્યારબાદ ઉદાહરણ તેર થી સ્ટાર્ટ કરવું શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થીઓ હજી સુધી નથી કરી તે દરેક વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે તેઓ ચેનલને કરે અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું જેથી કરીને અમારા દરેક લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતી રહે શરૂ કરીએ ઉદાહરણ નંબર તેર થી ઉદાહરણ તેર ની રકમ આપેલી છે સૂચના પહેલા તો આપેલી છે કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી શક્ય હોય તો નીચેના દ્વિઘાત સમીકરણના બીજ મેળવો હવે એવું શું કામ કીધું મિત્રો કે શક્ય હોય તો એ વસ્તુ જેવી દ્વિઘાત સૂત્રનો ઉપયોગ તો કરવાનો પણ એવું શા માટે કીધું કે જો શક્ય હોય તો જ એ વસ્તુને હવે સમજીએ તો એવું હશે ને કે ક્યારેક બીજ શક્ય બનતા હશે ને ક્યારેક બીજ શક્ય નહીં બનતા હોય આપણે ઉદાહરણ એક જોયેલું હતું કે અહીંયા બીજ શક્ય નથી તમને મે એક જ્યારે પૂર્ણવદની રીત અને દ્વિઘાત સૂત્રની રીત સમજાવેલી ત્યારે એની અંદર બીજ શક્ય નથી એવું આવતું હતું ક્યારેક ક્યારેક તો એ ક્યારે આવે એ હવે સમજી લઈએ ચાલો હવે ધારો કે કોઈ સમીકરણ આપેલું હોય એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો પ્રકારનું સમીકરણ આપેલું હોય બરાબર તો તમારે આને દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલવા બેસો તો સૂત્ર શું આવે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્કવેર માઇનસ ફોર છે બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી અપોન ટુ એવું આપણે સૂત્ર કહી દીધું છે બરાબર હવે જાણવાની વસ્તુ એ છે કે ક્યારે બીજ શક્ય બને અને ક્યારે બીજ શક્ય ન બને ક્યારે બીજ શક્ય બને અને ક્યારે બીજ અહીંયા આમ તો ખરેખર એક શબ્દ આવે ક્યારે વાસ્તવિક બીજ શક્ય બને અને ક્યારે વાસ્તવિક બીજ શક્ય ન બને બરાબર ચાલો એ સમજીએ તો યાદ રાખજો મિત્રો જ્યારે ડી ગ્રેટર ધેન ઝીરો હોય કે ડી ઇક્વલ ઝીરો હોય ને ત્યારે બીજ શક્ય બને ત્યારે વાસ્તવિક બીજ શક્ય બને અને જ્યારે જ્યારે ડી લેસ ધેન ઝીરો હોય ને ત્યારે બીજ શક્ય ત્યારે વાસ્તવિક બીજ શક્ય બને નહીં ગ્રેટર ધેન ઝીરો એટલે વાસ્તવિક સોરી ગ્રેટર ધેન ઝીરો એટલે કે ધન સંખ્યા આવે ડીની કિંમત શું આવે ધન સંખ્યા આવે બરાબર અથવા તો ઝીરો આવે તો બીજ શક્ય બનશે વાસ્તવિક બીજ શક્ય બનશે નહીં એટલે કે જો શક્ય હોય તો દ્વિઘાત સમીકરણના બીજ મેળવો ત્યારે આપણે આ ડી અલગથી મેળવવો પડશે ડી રકમની શરૂઆત દાખલાની શરૂઆતમાં આપણે ડી મેળવવો પડશે દરેક રકમમાં બરાબર દરેક સમીકરણમાં સમજાય છે ચાલો શરૂ કરીએ પેલા સમીકરણ આવી ગયું છે આપણી સામે તો આપણે પેલા એના માટે શું શોધીશું ડી શોધીશું બરાબર તો ડી શોધવા માટે ડી નું સૂત્ર શું આવે ડી નું સૂત્ર શું આવે ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એસી બરાબર છે આ જ વસ્તુ છે સેમ ટુ સેમ ખબર પડે આટલી ચાલો

તો આ બીજ મળી ગયા આપણને એક અને બેના ના છેદમાં આ દાખલો આપણે એક વખત અગાઉ પણ ઉદાહરણ લીધું હતું દ્વિઘાત એટલે કે વિવેચક શોધવો પડશે ડી શોધવો પડશે બી સ્કવેર માઇનસ ઓઠે મિત્રો આ સૂત્રને યાદ રાખજો ખૂબ કામ લાગે એવું સૂત્ર છે બરાબર આ પેલું સમીકરણ જોયું આગળ જોઈએ બીજું સમીકરણ ચાલો બીજું સમીકરણ આપી દીધું છે x² + 4x + 5 = 0 a b c નક્કી કરી નાખો એ फटाफट a = 1 b = +4 c = +5 ચાલો d મેળવવા છે d ની d નું સૂત્ર શું b² - 4ac b ની કિંમત શું થાય 4 4 નો વર્ગ - 4 a ની કિંમત થાય 1 અને c ની કિંમત થાય 5 4 નો વર્ગ શું થાય 16 અહીંયા ગુણાકાર કરો ચાર એકા ચાર ચાર પંચા વીસ સોળ માઇનસ વીસ કેટલા વધે વધે માઇનસ ચાર તો આપણને ડીની કિંમત શું મળી મળી માઇનસ ચાર એટલે કે ડી લેસ ઝીરો છે ડી લેસ દેન ઝીરો છે તેથી અહીં આપેલ સમીકરણને સમીકરણને કોઈ વાસ્તવિક બીજ નથી હવે વાસ્તવિક બીજ નથી તો આપણે દ્વિઘાત સૂત્ર હવે આગળ વધારવાનો આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો કોઈ વાસ્તવિક બીજ નથી એટલા માટે હવે કઈ સૂત્ર લખવાનો કિંમત છે નહીં બરાબર તો અહીંયા આપણે આ દાખલો પૂરો કરી દીધો આ થયું બીજું સમીકરણ તેવું જ હજી એક ત્રીજું સમીકરણ આપેલું છે એ સમજીએ ત્રીજું સમીકરણ કીધું છે કે બે એક્સ વર્ગ માઇનસ ટુ રૂટ ટુ એક્સ પ્લસ એક બરાબર ઝીરો એ રીતનું સમીકરણ છે તો એ બી અને સી નક્કી કરી લઈએ a बराबर શું થશે 2 થશે b बराबर શું થશે -2√2 થશે શું થશે -2√2 અને c बराबर શું થશે +1 થશે બરાબર a b અને c થઈ ગયા હવે d શોધવાનો છે એટલે કે d ની કિંમત શું આવે b² - 4ac આવે b² - 4ac b ની કિંમત શું છે -2√2 એનો વર્ગ -4 કૌંસમાં a ની કિંમત છે 2 અને c ની કિંમત છે 1 હવે ટુ રૂટ નો વર્ગ કરવાનો છે બે નો વર્ગ ચાર રૂટ નો વર્ગ 2 તથા ઝીરો મળે શું મળે ઝીરો તેથી ડી બરાબર ઝીરો છે ડી બરાબર ઝીરો છે તો ડી બરાબર ઝીરો હોય ત્યારે આપણે કહી શકીએ કે બીજ વાસ્તવિક મળશે અહીં સમીકરણને વાસ્તવિક બીજ છે બંને આપણને સમાન બીજ મળશે જોજો વાસ્તવિક બીજ છે વાસ્તવિક માઇનસ બી એમને પ્લસ ઓર માઇનસ રૂટ ડી ડી ની કિંમત શું છે ઝીરો છેદમાં ટુ એ માઇનસ બી હવે આ પ્લસ ઓર માઇનસ જીરો નું વર્ગ જીરો એટલે આ વસ્તુ તો નીકળી ગઈ તો વધુ શું માઇનસ બી છેદમાં ટુ એ શું વધે માઇનસ બી છેદમાં ટુ એ ચાલો માઇનસ ના માઇનસ એમને બી ની કિંમત કેટલી છે માઇનસ ટુ રૂટ ટુ છે અને ટુ ને ટુ એમને કિંમત કેટલી છે બે છે બરાબર હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો ટુ રૂટ ટુ એના છેદમાં ચાર તો બે બે ચાર થાય તો રૂટ ના છેદમાં ટુ છે રૂટ ના છેદમાં ટુ છે રૂટ ટુ ના છેદમાં ટુ ટુ ના હજી ભાગ પડે આવા ભાગ પડે કે નહીં વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે તો વર્ગમૂળ બે વર્ગમૂળ બે ઉડી ગયા તો અહીંયા શું વધે એક વધે તેથી એક્સ બરાબર શું કામ એક જ બીજ મેળ્યું કારણ કે ડી ની કિંમત ઝીરો છે અને આ પૂર્ણવર્ગ પદાવલી છે આ પૂર્ણવર્ગ પદાવલી છે બરાબર એટલે ડી ગ્રેટર દેન ઝીરો મળે ને મિત્રો ત્યારે બે જુદા જુદા અને વાસ્તવિક બીજ મળે યાદ રાખજો આગળ ભણશું પછી ડી ઇક્વલ ઝીરો મળે ને ત્યારે બે સમાન અને વાસ્તવિક બીજ મળે સમાન અને વાસ્તવિક બીજ તથા ડી લેસ ઝીરો મળે ને ત્યારે વાસ્તવિક બીજ જ ન મળે વાસ્તવિક બીજ મળે નહીં બરાબર ચાલો આગળ વધીએ આ વાત થઈ ઉદાહરણ નંબર તેર ની આગળ જોઈએ ચૌદમું ઉદાહરણ ચાલો તો ચૌદમું ઉદાહરણમાં પહેલું સમીકરણ આપ્યું છે કે એક્સ વધતા એક ના છેદમાં એક્સ બરાબર ત્રણ

એવી સંખ્યા હંમેશા આપણને અહીંયા સાઈડમાં લખીને આપી બરાબર આગળનું તમે સમીકરણ ભણશો તો એમાં પણ બતાવી દઉં જુઓ આ રીતનું સમીકરણ છે એકના છેદમાં એક્સ માઇનસ બે બરાબર આપી દીધું એક્સ બરાબર સોરી એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એન્ડ ટુ એટલે કે એક્સની કિંમત ઝીરો પણ નથી અને ની કિંમત બે પણ નથી શું કામ કારણ કે ઝીરો તમે અહીંયા મૂકો તો એકના છેદમાં ઝીરો એટલે અવ્યાખ્યાયિત આવી જાય બરાબર તથા આ તમે અહીંયા મૂકો તો બે માઇનસ બે એ પણ ઝીરો થઈ જાય તો એકના ફરીથી ઝીરો આવી જાય તો એ પણ થઈ જાય એટલા માટે આ વસ્તુ આપેલી છે તો ચાલો પેલું સમીકરણ હવે ઉકેલવાની શરૂઆત કરીએ દાખલો સરળ છે એમાં આ વસ્તુ છે સમજા જેવી હતી એટલે મેં થોડી એક્સપ્લેન કરી ચાલો સમીકરણ આપેલું છે એક્સ વધતા એક ના છેદમાં એક્સ બરાબર ત્રણ ક્રોસ ગુણાકાર કરો તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ વર્ગ આવશે વત્તા એક અને આખાઈના છેદમાં એક્સ બરાબર ત્રણ હવે એક્સ વર્ગ વત્તા એક્સ આ ભાગાકારમાં છે એક્સ આ તરફ આવી જાય તો ગુણાકારમાં તેથી અહીંયા થઈ ગયું ત્રણ એક્સ પ્લસ ત્રણ એક્સ આમ આવે તો માઇનસ ત્રણ એક્સ તેથી એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વત્તા એક બરાબર ઝીરો દ્વિઘાત સમીકરણ બની ગયું છે હવે એ બીસી નક્કી કરી લ્યો તો આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી એની કિંમત શોધી લઈએ બરાબર તો ચાલો એ બરાબર શું છે અહીંયા तो a कितना है b बराबर શું છે -3 છે તથા c बराबर શું છે 1 છે છે આવી રીતે તો હવે ડાયરેક્ટ સૂત્ર તેથી x = -b + ઓર -√ b² - 4ac / 2a ચાલો માઈનસ ના માઈનસ એમ ને b ની કિંમત -3 + ઓર -√ b² એટલે કે -3 નો સ્ક્વેર વચ્ચે - પછી 4

પાંચ એના છેદમાં બે તો અહીંયાથી પણ આપણને બે જવાબ મળી શકે પરંતુ આપણે બે જુદા જુદા જવાબ મેળવવા હોય તો મેળવી શકીએ ના છેદમાં બે થાય બરાબર જે આપણા માગેલા માગેલી સંખ્યા છે માગેલો માગેલું બીજ છે આ સમીકરણનું બીજ કહી શકાય આને બરાબર ઉકેલ પણ કહી શકાય શૂન્ય પણ કહી શકાય જે તમે જાણો છો બરાબર આ થયું પહેલું સમીકરણ વસ્તુ બધી સરળ છે મિત્રો સમજણ પડવી જોઈએ એ અગત્યનું છે બરાબર છતાં ન સમજાય ત્યાં મને કોમેન્ટ કરીને જણાવો કોમેન્ટ સેક્શન આપણો હંમેશને માટે ઓન જ હોય છે ક્યારેય પણ ઓફ હોતો નથી ચાલો બીજું સમીકરણ જોઈએ હવે બીજું સમીકરણ આપેલું છે એકના છેદમાં એક્સ માઇનસ એકના છેદમાં એક્સ માઇનસ બે બરાબર ત્રણ ચાલો આમાં પણ ક્રોસ ગુણાકાર લસા લીધો અથવા તો ક્રોસ ગુણાકાર કર્યો એમ માની લ્યો ને ક્રોસ ગુણાકાર કર્યો આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે આ ભાઈ નો પણ છેદનો પણ ગુણાકાર અને બરાબરની આ બાજુએ ત્રણ એમને આવે હવે

માઇનસ બે બરાબર ત્રણ ગુણ્યા એક્સ વર્ગ એટલે ત્રણ એક્સ વર્ગ અને ત્રણ ગુણ્યા માઇનસ બે એક્સ એટલે ઝીરો થઈ જાય તેથી ત્રણ એક્સ વર્ગ માઇનસ છ એક્સ બે હવે આવું હવે આપણી પાસે દ્વિઘાત સમીકરણ તૈયાર છે એ બી સી નક્કી કરી લઈએ અને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીએ એટલે સીધો ઉકેલ મળી જાય ચાલો तो a बराबर શું છે 3 છે b बराबर શું છે -6 છે અને c बराबर શું છે 2 છે મળી ગયા આપણને આ ત્રણેય વસ્તુ તો હવે સીધું સૂત્ર મૂકી દો x = -b + ઓર -√ b² - 4ac / 2a આ માઈનસ સૂત્રના b ની કિંમત છે -6 + ઓર -√ b² એટલે કે -6 નો સ્ક્વેર પછી -4 a ની કિંમત છે 3 અને c ની કિંમત છે 2 / 2 ના 2 એમ નેમ a ની કિંમત 3 બધી કિંમતો મૂકી દે બીજું કાઈ આમાં કઈરું નથી બરાબર હવે સાદું રૂપ આપીએ માઈનસ માઈનસ પ્લસ 6 થઈ જશે અહીંયા પ્લસ ઓર માઈનસ √- 6 નો વર્ગ 36 - 6 નો વર્ગ 36 વચ્ચા - એમ નેમ 4 * 3 = 12 12 * 2 = 24 / 2 * 3 = 6 બરાબર સોરી હવે છ ઓર માઇનસ છત્રીસ માઇનસ ચોવીસ શું વધે બાર વધે અને છેદમાં આવે છ હવે ત્યારબાદ આ બાર છે બાર એનું શું થશે બારનું વર્ગમૂળ તો નીકળે નહીં પણ આપણે બાર ના ભાગ આ રીતે પાડવો હોય તો પાડી શકીએ જુઓ વર્ગમૂળમાં બાર છે તો વર્ગમૂળમાં ચાર તેરી બાર લખાય કે નહીં અને આ ચારનું વર્ગમૂળ શું નીકળી જાય બે નીકળી જાય તો વધે શું ટુ રૂટ થ્રી વધે શું વધે ટુ રૂટ થ્રી વધે તો છ ઓર માઇનસ ટુ રૂટ થ્રી છેદ માં છ સમજાણી એટલી વસ્તુ હવે આપણે અહીંયા આ જવાબને ને એમને રાખવું હોય તો પણ ચાલે અને આ અંશ અને છેદમાંથી બે સામાન્ય કાઢી લેવા હોય ને તો પણ નીકળે જુઓ બે સામાન્ય કાઢી લ્યો તો શું થાય બે કાઉસમાં ત્રણ પ્લસોર માઇનસ રૂટ ત્રણ એના છેદમાં છ અને બે તેરી છ થાય તો વધે શું વધે શું આપણી પાસે જવાબ કઈક આવો વધે ત્રણ પ્લસોર માઇનસ રૂટ ત્રણ છેદમાં ત્રણ આવો જવાબ વધે કે નહીં તથા આના હજી છૂટા પાડીએ તો શું થાય એક્સ બરાબર ત્રણ પ્લસ રૂટ ત્રણ છેદમાં ત્રણ ત્રણ માઇનસ રૂટ ત્રણ ના છેદમાં ત્રણ થાય જે માગેલા બીજ છે બરાબર આપેલા સમીકરણના સમીકરણ ના બીજ છે ખ્યાલ આવે તો આ થઈ મિત્રો બીજું સમીકરણ ઉદાહરણ નંબર ચૌદ નું ત્યાર પછી હવે જોઈએ પંદરનું ઉદાહરણ અગત્યનું ઉદાહરણ જે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ઉદાહરણ પંદર ખૂબ સમજ્યા જેવું ઉદાહરણ છે એટલે માટે શાંતિથી સમજજો બરાબર રકમ કીધી છે કે એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ શાંત પાણી એટલે કેવું પાણી સ્થિર પાણી સ્થિર પાણી એટલે કે ઊભું જે હાવ બંધ જેનો કોઈ વેગ ન હોય કે જેની કોઈ ઝડપ ન હોય એવું જે પાણી છે એવા પાણીમાં ઝડપ કેટલી છે અઢાર કિલોમીટર પ્રતિ કલાક છે ચાલો લખતા જઈએ શાંત પાણીમાં મોટર બોટની સ્પીડ એટલે કે ઝડપ કેટલી કીધી છે કિલોમીટર પ્રતિ કે એક કલાકમાં અઢાર કિલોમીટર કાપી નાખે હવે એવું કીધું કે જો ચોવીસ કિલોમીટર અંતર પ્રવાહની સામી દિશામાં કાપવા લાગતો સમય એટલે વાત અહીંયા સમયની કરેલી છે એટલે કે ઓલું સૂત્ર આવશે કયું સૂત્ર કયું સૂત્ર બરાબર બરાબર સમય સમય એ સૂત્ર અહીંયા આવશે બરાબર છે એનો ઉપયોગ આપણે કરવાનો જ છે પણ પેલા અહીંયા શું કીધું કે પ્રવાહની દિશામાં સામી દિશામાં પ્રવાહની સામી દિશામાં અંતર જે કાપવાનું છે સમજાવું આકૃતિ દોરીને સમજાવું જુઓ આ રીતના પાણીનો પ્રવાહ છે બરાબર તમારી હોળી મોટર બોટ ગુજરાતી હોળી હોળીને આ તરફ જવું છે અને જે પ્રવાહ છે આ તરફ આવે છે કઈ તરફ સામી તરફ આવે છે બરાબર તથા બીજું એવું કીધું કે જે સામી દિશામાં કાપવા માટે લાગતો સમય છે એ પ્રવાહની દિશામાં તેટલું અંતર કાપવામાં લાગતા સમય કરતા એક કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધો હવે આવા દાખલાઓની અંદર જે માગેલું હોય ને એને ધારી લેવાનું જે માગેલું છે એને ધારી લો તો ધારો કે શું થશે ધારો કે પાણીના પ્રવાહની ઝડપ પાણીના પ્રવાહની ઝડપ ઝડપ શું થશે એક્સ કિલોમીટર પ્રતિ કલાક થશે એક્સ કિલોમીટર પ્રતિ કલાક ચાલો હવે આપણને પાણીના પ્રવાહની ઝડપ પણ મળી ગઈ એક્સ થી મોટર બોટ આમ જાય છે અને એક્સની ની સ્પીડ થી પાણી આમ આવે છે બરાબર બંને અથડાય તો ઝડપ મોટર ની ઘટી જાય મોટર બોટની ઝડપ ઘટી જાય એટલે કે આપણે લખી શકીએ કે સામા પ્રવાહે મોટરબોટ ની ઝડપ મોટર બોટની ઝડપ ઘટી જાય પણ કેટલી ઘટે કેટલી ઘટે એક્સ જેટલી ઘટે એટલે કે અઢાર માંથી એક્સ બાદ થઈ જાય જેટલી ઝડપ ઓછી થઈ જાય બરાબર તો કેટલી થશે અઢાર માઇનસ એક્સ કિલોમીટર પ્રતિ કલાક પણ હવે અહીંયા ખાલી ઝડપની વાત નથી કરી અંતરની અને સમયની પણ વાત કરેલી છે કાપવાનું અંતર કેટલું છે કાપવાનું અંતર છે ચોવીસ કિલોમીટર કાપવાનું અંતર એ છે ચોવીસ કિલોમીટર તો હવે આ ઝડપે આ અંતર કાપવા માટે લાગતો સમય કેટલો સૂત્ર છે આપણી પાસે શું છે સૂત્ર સૂત્ર યાદ હોય તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એવું સૂત્ર છે બરાબર એના ઉપરથી એ અંતરના છેદમાં સમય ઉપરથી આપણે સમયના સૂત્રનો કરતા બનાવ્યો હતો સમય સૂત્રનો કરતા બનાવેલો હતો અહીંયા અંતર કેટલું છે ચોવીસ અને ઝડપ સામા પ્રવાહે ઝડપ કેટલી છે અઢાર માઇનસ તો સમય આ મળે કે નહીં ચોવીસ ના છેદમાં અઢાર માઇનસ સમજાણી એટલી વસ્તુ સમય આપણને આ મળશે ચાલો તેથી ચોવીસ કિલોમીટર અંતર સામા પ્રવાહેવા લાગતો સમય ચોવીસ ના છેદમાં અઢાર માઇનસ એક્સ કલાક ચોવીસ ના છેદ માં અઢાર માઇનસ એક્સ કલાક થશે બરાબર હવે આ જ વસ્તુ આપણે પ્રવાહ ની દિશામાં કાપવાની છે બરાબર આ જ વસ્તુ હવે આથી પરિસ્થિતિ નંબર પહેલી હવે પરિસ્થિતિ હોડી એટલે કે બોટ બરાબર ચાલો ઝડપ પણ એની એજ છે કોની મોટરબોટ ની ઝડપ એની એજ છે અઢાર કિલોમીટર પણ હવે પ્રવાહ જે છે એ આપણી સાથે જાય છે આ જ દિશામાં જાય છે પ્રવાહ પણ એ પણ એક્સ ની ઝડપે જાય છે કેટલી ઝડપે જાય છે એક્સ ની ઝડપે તો હવે બોટ ની ઝડપમાં શું થશે વધારો થશે બોટ ની ઝડપમાં વધારો થશે તો આપણે લખી શકીએ કે પ્રવાહની દિશામાં મોટર ની ઝડપ બરાબર અઢાર પ્લસ એક્સ કિલોમીટર પ્રતિ કલાક થાય મિત્રો આ વસ્તુ આપણે ઓરિનલી ફીલ ક્યારે કરીએ જ્યારે આપણે સાયકલ લઈને જતા હોઈએ અને પવન સામી દિશામાં આવતો હોય તો આપણે ઝડપ ઘટી જાય છે અને પવન આપણી પાછળથી આવતો હોય મતલબ કે આપણી જ દિશામાં હોય આપણે જે તરફ જતા હોય એ જ દિશામાં હોય ને તો આપણી ઝડપ વધી જાય છે ત્યારે આપણે પેન્ડલ વધારે મારવા પડતા નથી બરાબર તો એવું જ કઈક અહીંયા થાય છે અને આ જ વસ્તુ મેં ત્રીજા ચેપ્ટરમાં પણ સમજાવેલી છે બરાબર ત્યાં પણ આ જ ઉદાહરણ દીધું હતું સાયકલનું યાદ હોય તો બરાબર હવે જેમ આપણે અહીંયા ચોવીસ કિલોમીટર પ્રવાહની દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં કાપવા માટે લાગતો સમય શું થશે ચોવીસ ના છેદ માં અઢાર પ્લસ એક્સ કલાક ચોવીસ ના છેદમાં અઢાર પ્લસ એક્સ કલાક હવે મિત્રો મેં તમને એમ કીધું સમય વધારે અને ઝડપ વધુ તો સમય ઓછો સમય ઓછો બરાબર આ નિયમ ફરીથી અહીંયા આવશે આ નિયમ ફરીથી અહીંયા આવશે હવે અહીંયાથી ઝડપ કઈ ઓછી છે આ ઝડપ ઓછી હશે એ આપણને પણ ખબર છે કારણ કે આમ સામા પ્રવાહ આવતી હોય તો ઝડપ ઘટી જાય અને આ ઝડપ વધારે હશે આ ઝડપ વધારે હશે બરાબર તો આ ઝડપ વધારે તો એનો સમય ઓછો મતલબ કે આ સમય કેવો હશે નાનો હશે કેવો હશે નાનો સમય હશે અને આ જે સમય છે એ મોટો સમય હશે આ કેવો સમય હશે મોટો સમય હશે હવે જોવાની વસ્તુ એ છે કે રકમમાં શું કીધું છે જોજો

બસ આજ શબ્દની માયાજાળ અને આ સામા પ્રવાહની દિશા અને પ્રવાહની દિશા આ જ વસ્તુ સમજવાની હતી બાકી બધું સરખું છે શબ્દની માયાજાળ છે એમાં અટવાતા નહીં શું કીધું છે આ બહુ લાંબુ વાક્ય કીધું છે પણ કહેવાનો અર્થ એ છે કે જે સામા પ્રવાહ એક આપવા માટે લાગતો જે સમય છે એ સમય આના કરતાં એક કલાક વધારે છે આના કરતાં એક કલાક વધારે છે બરાબર એટલું કહેવા માંગે છે ચાલો તો આપેલ શરત મુજબ તો તમને શું મળી જાય ચોવીસ ના છેદમાં અઢાર માઇનસ એક્સ મળે શું મળે ચોવીસ ના અઢાર માઇનસ એક્સ મળે હવે મિત્રો શું કરીએ આજે

અઢાર માઇનસ એક્સ અને અઢાર પ્લસ એક્સ એ તો સાવ સરળ છે તો શું થશે એક ના રહેશે મિત્રો આ બે પદ માંથી આ બે કાઉસ હવે શું વધે અઢાર વત્તા એક્સ માઇનસ આ માઇનસ જે છે અંદર વયા જશે તો માઇનસ આને લાગુ પડે એટલે આ બે પદની નિશાની બદલી જાય તો માઇનસ અઢાર અને પ્લસ એક્સ સમજાણી કારણ કે આ માઇનસ નિશાની છે આ બંનેને ને લાગુ પડે તો આ બંને પદની નિશાની બદલી જાય સમજાણીએ વસ્તુ બી છે તો એનો સ્કવેર એટલે કે ત્રણસો ચોવીસ અઢાર નો સ્કવેર ત્રણસો ચોવીસ માઇનસ બી સ્કવેર એટલે કે એક્સ નો શું થાય એક્સ સ્ક્વેર થાય થાય આવું હવે આ છેદમાં છે આમ જાય તો અંશમાં આવે તેથી ત્રણસો ચોવીસ માઇનસ એક્સ વર્ગ

ચાલો હવે એ બી અને સી છે આપણી પાસે એ બી સી છે તો ડાયરેક્ટલી આપણે શું કરીશું સૂત્ર જે દ્વિઘાત સૂત્ર છે એનો જ ઉપયોગ કરી લઈએ તો તેથી

એની કિંમત છે એક અને સી સી ની કિંમત છે માઇનસ ત્રણસો ચોવીસ છેદ બે એ બે ગુણ્યા એક એટલે બે જ મળે હવે માઇનસ ના -48 અડતાલીસ માઇનસ રૂટ ચાર અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તથા ત્રણસો ચોવીસ નો ગુણાકાર ચાર સાથે કરીએ ત્રણસો ચોવીસ ગુણ્યા ચાર બારસો ને છન્નું થાય શું થાય બારસો છન્નું અને એના છેદમાં બે એટલે દસ દસ ની શૂન્ય વધી એક ઝીરો વધતા એક વત્તા નવ નવ ને એક દસ થાય દસ ની શૂન્ય વધી એક ત્રણ ને બે પાંચ પાંચ ને એક છ તથા બે ને એક ત્રણ એટલે છત્રીસો મળે શું મળે છત્રીસો સરવાળો 9 આવે તો ઊભો કરી લેવો થાય સાઈઠ અને એના છેદમાં બે તેથી એક્સ બરાબર માઇનસ અડતાલીસ પ્લસ સાઈઠ એના છેદમાં બે અથવા એક્સ બરાબર માઇનસ અડતાલીસ માઇનસ સાઈઠ એના છેદમાં બે હવે મોટા પદની નિશાની મોટું પદ માઇનસ એના છેદમાં બે બાર ભાઇગા બે બાર ભાઈંગા બે શું થાય છ થાય તો એક્સ બરાબર છ અથવા એક્સ બરાબર અહિયાં છેદ ઉડાડીએ તો માઇનસ ચોપન વધે શું વધે માઇનસ ચોપન એટલે કે એક્સ બરાબર મળે માઇનસ ચોપન જે શક્ય નથી શું કામ કારણ કે ક્યારેય પ્રવાહની પ્રવાહ ની છ કિલોમીટર તેથી પ્રવાહ ની ઝડપ એક્સ બરાબર છ કિલોમીટર પ્રતિ કલાક છે જે આપણો ફાઇનલ જવાબ થશે સમજાણું મિત્રો આ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો મિત્રો એટલે ખૂબ ધ્યાન દેવું આ દાખલાની અંદર વધુ ને વધુ આ દાખલાઓની પ્રેક્ટિસ કરો તો જ આ આવડશે બરાબર તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ હવે આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ નો અભ્યાસ કરીશું